નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ચાણક્ય વિદ્યાલયમાં. કેમ છો? મજામાં ને? આજે આપણે જોશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. બરાબર, હેલ્પિંગ હેન્ડ્સ સાવ સેલામાં સેલું યુનિટ છે. બરાબર, પહેલામાં પહેલું યુનિટ છે. તો અવર હેલ્પર્સ એટલે આપણા હેલ્પર્સ, હેલ્પ એટલે મદદ કરવી. આપણા કેટલા એવા ઘણા લોકો છે જે આપણે મદદ કરી રહ્યા છે અનેક રીતે. બરાબર, તેમાં એક ટીચર છે. ટીચર એટલે શિક્ષક. બરાબર, તે આપણે મદદ કરી રહ્યા છે. પછી ડૉક્ટર છે, નર્સ છે, ઇન્જિનિયર છે, લોયર છે, ફોટોગ્રાફર છે, ડાન્સર છે, પછી સિંગર છે, પેઇન્ટર એટલે ચિત્રકાર છે, પ્લેયર, ખેલાડી. બરાબર, આ બધા લોકો આપણે કંઈ ને કંઈ રીતે મદદ કરી રહ્યા છે. કોઈ પણ રીતે આપણે આ લોકો મદદ કરી રહ્યા છે. પછી છે પોલીસમેન, વોશરમેન એટલે ધોબી, મિલ્કમેન દૂધવાળો, પોટર એટલે કુંભાર, પોટર એટલે મજૂર છે, બાર્બર એટલે હજામ અને તેને વાણંદ પણ કહેવાય, ફાર્મર એટલે ખેડૂત, ટેલર એટલે દરજી, કાર્પેન્ટર એટલે સુતાર, કોબલર એટલે મોચી, ડ્રાઈવર એટલે ડ્રાઈવર, કંડક્ટર એટલે કંડક્ટર, જે બસમાં ટિકિટ કાપે તેને શું કહેવાય? કંડક્ટર. ગાર્ડનર એટલે માળી, હોકર એટલે ફેરીયો, ગોલ્ડસ્મિથ સોની, બ્લેકસ્મિથ લુહાર, ગ્રોસર એટલે ગાંધી અને મેસન એટલે કડિયો. બધા આ બધા લોકો આપણે કંઈ ન કંઈ રીતે મદદ કરી રહ્યા છે. તો હવે આપણે તેના ચિત્રો જોઈએ અને પ્રશ્ન પ્રમાણે તેના જવાબ આપીએ. સૌ પ્રથમ છે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા વ્યવસાયકારોના નામ આપેલા છે તેના ઉપરથી તમારે લખવાનું છે. વ્યવસાયકારોના નામ કૌંસમાં આપેલા છે તેના ઉપરથી ચિત્ર જોઈને તેના સ્પેલિંગ લખવાના છે. દાખલા તરીકે આ પેલું ચિત્ર જુઓ તો કે શું છે? લુહારનું છે. બરાબર, તે લોઢું છે એ ઘસી રહ્યો છે એટલે કે પકાવી રહ્યો છે. બરાબર, તેના જુઓ તે ચિત્ર પ્રમાણે તમે જોઈ શકશો કે લુહાર છે એ શું કામ કરે છે. તો લુહારને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક સ્મિથ. બ્લેક સ્મિથ એટલે લુહાર. તે સ્પેલિંગ પણ કૌંસમાં તમને આપેલા જ છે. તમારે ખાલી ગોતીને ચિત્ર નીચે ખાલી લખવાના છે. પછી બીજું ચિત્ર છે, તમને ખબર પડી જશે કેનું છે. તો કે ડાન્સર. બરાબર, ડાન્સ કરી રહી છે એક છોકરી. તો કૌંસમાં જુઓ ડાન્સર ક્યાં આપેલું છે? તો કે અહીંયા આપેલું છે. તો તમારે તે ચિત્ર નીચે લખવાનું છે. પછી છે કારપેન્ટર. કારપેન્ટર એટલે સુથાર. બરાબર, લાકડાની વસ્તુમાંથી જે વસ્તુ બને, ફર્નિચર બને. બરાબર, તમારા બધાના ઘરમાં હશે જ કબાટ, બારણું, લાકડાની વસ્તુઓ. બરાબર, તે કોણ બનાવે? તો કે કારપેન્ટર. કારપેન્ટર એટલે સુથાર. પછી છે વોશરમેન. તમને દેખાય જ છે, કપડાં સુકાય છે, એક ભાઈ કપડાં ધોવે છે. બરાબર, તો એ શું કામ કરી રહ્યો છે? બરાબર, તે આપણે કેવી રીતના હેલ્પ કરી શકે? તો કે તે કપડાં ધોવે છે. વોશરમેન છે, ધોબી છે. બરાબર, ઇંગ્લિશમાં ધોબીને શું કહેવાય? વોશરમેન. પછી છે એક ભાઈ છે, એ વાળ કાપી રહ્યો છે. તો તેને હજામ પણ કહેવાય અને વાણંદ પણ કહેવાય.
અને ઇંગ્લિશમાં બાર્બર આપણે કહીએ છીએ. પછી એક ભાઈ છે, દિવાલ ચણી રહ્યો છે. ચિત્રમાં તમને દેખાય જ છે કે તે દિવાલ ચણી રહ્યો છે, એટલે આપણે ખબર પડી જાય કે તે કડિયો છે. બરાબર, તો કડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મેસન. મેસન એટલે કડિયો. પછીના ચિત્રમાં જુઓ તો શું કરી રહ્યો છે તમને ખબર પડી જશે તરત. તેની પાસે સાધન છે, ચંપલ પહેર્યા છે. બરાબર, તે ચંપલને સાધે છે, તો તમને ખબર પડી જાય કે આ ચિત્ર છે એ મોચીનું છે. બરાબર, મોચીનું છે. તો ઇંગ્લિશમાં મોચીને શું કહેવાય? તો કે કોબલર. કોબલર એટલે મોચી. તે પણ આપણે મદદ કરે છે. પછી છે, એક ભાઈ છે, એ માઇક હાથમાં લઈને ગીત ગાય છે. આપણે એવું ચિત્ર જોઈએ છે, તો એ શું હશે? તો કે એ સિંગર હશે. બરાબર, જે ગીત ગાઈને આપણે મદદ કરી રહ્યો છે. પછી છે ડ્રાઈવરનું ચિત્ર. આગળના યુનિટમાં જોઈ ગયા તે પ્રમાણે ડ્રાઈવરનું ચિત્ર છે, તમને ખબર પડી જશે. બરાબર, ડ્રાઈવર એટલે ડ્રાઈવર, વાહન ચલાવનાર તેને ડ્રાઈવર કહેવાય. પછીનું ચિત્ર છે, માટલા બનાવે છે. બરાબર, તો તમને ખબર છે માટલા છે એ કુંભાર જ બનાવે છે. તો પોટર એટલે કુંભા અને પોર્ટર એટલે મજૂર. બરાબર, સ્પેલિંગ જોવાનો. બરાબર, ઉચ્ચાર બંનેનો થોડો ઘણો સરખો થાય છે, પણ સ્પેલિંગ જોવાનો. પોર્ટર એટલે કુંભાર અને પોર્ટર એટલે મજૂર. પછી છે ગાર્ડનર, બગીચો છે. એક દાદા છે, એ ફૂલ આપેલા છે, પાણી પાઈ રહ્યા છે, તો તમને ખબર પડી જાય કે ચિત્ર કેનું છે. તો કે ગાર્ડનનું. બરાબર, ગાર્ડનમાં જે બગીચાનું ધ્યાન રાખે છે તેને શું કહેવાય? ગાર્ડનર એટલે કે માળી. પછી છે એક દૂધવાળો ભાઈ છે અને માપિયું લઈને તે એક તપેલીમાં દૂધ આપે છે. ચિત્ર દૂધવાળાનું છે. બરાબર, તે પણ આપણે ઘણી હેલ્પ કરે છે. તો દૂધવાળા ભાઈ છે તેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે મિલ્કમેન. મિલ્કમેન એટલે દૂધવાળો. પછીનું ચિત્ર છે, એક ભાઈ છે, એ પેઇન્ટિંગ બનાવી રહ્યા છે. હાથમાં કલર છે, સામે ચિત્ર છે, તે ચિત્ર દોરી રહ્યા છે. તેથી આપણે ખબર પડી જાય કે તે ચિત્ર બનાવી રહ્યા છે, ચિત્રકાર છે. તેથી ઇંગ્લિશમાં તેને શું કહેવાય? પેન્ટર. પછી છે એક વિદ્યાર્થી, એક ભાઈ છે, એ ક્રિકેટ રમી રહ્યો છે. બરાબર, તો આ પણ આપણે ઘણી રીતે મદદ કરે છે. તો એ રમી રહ્યો છે, ખેલાડી છે, તો તેને આપણે શું ઇંગ્લિશમાં કહી શકશું? પ્લેયર. બરાબર, આવી રીતને આ બધા લોકો આપણે કંઈ ને કંઈ રીતે મદદ કરી રહ્યા છે. પછી જોઈએ હેલ્પર વર પ્લેસ ઓફ વર. બરાબર, હવે જે લોકો આપણે મદદ કરે છે તે કઈ જગ્યાએથી મદદ કરે છે અને તે આપણે કેવી મદદ કરે છે તે આપણે જોવાનું છે. બરાબર, પ્લેસ ઓફ વર્ક, એનું વર્કનું સ્થળ. બરાબર, તેને કામ કરવાનું સ્થળ કયું છે અને તેનું કામ શું છે. બરાબર, તો ટીચર્સ છે, ટીચર એટલે શિક્ષક, તેનું કામ શું છે? તો કે ટીચિંગ. ટીચિંગ એટલે શિક્ષણ. અને તેનું પ્લેસ કયું છે? તો કે સ્કૂલ. ટીચર છે એ સ્કૂલમાં આવીને ટીચિંગ કરાવે છે, એટલે કે શિક્ષણ આપે છે. પછી છે ડોક્ટર. ડોક્ટરનું કામ છે દવાઓ આપવી. બરાબર, ગિવિંગ મેડિસિન્સ, દવાઓ આપવી. અને તેનું સ્થળ ક્યાં હોય છે? તો કે હોસ્પિટલ. દવાખાને ડોક્ટર હોય છે, ત્યાંથી જ આપણે બીમાર લોકોને તે દવાઓ આપે છે. પછી છે ફાર્મર. ફાર્મર શું કરે? ફાર્મર એટલે ખેડૂત. તેનું કામ શું છે? તો કે ફાર્મિંગ એટલે ખેતી. ખેડૂત છે એ ખેતી કરે છે. અને તેનું સ્થળ કયું છે? તો કે ખેતર. તે પોતાના ખેતરમાં ખેતી કરે છે. ખેતરને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ફાર્મ. પછી છે ટેઇલર. ટેઇલર એટલે દરજી. બરાબર, કપડાં સીવે. એનું કામ શું છે? સ્ટિચિંગ એટલે સીવણ કામ, સીવવાનું કામ છે. અને
તેનું સ્થળ કયું છે? તો કે દુકાન. બરાબર, દરજીની દુકાન હોય કે જ્યાં આપણે બધા કપડાં સીવવા જઈએ છીએ. પછી છે પોટર. પોટર એટલે કુંભાર. એ શું કરે? તો કે મેકિંગ પોટ્સ. બરાબર, માટલા બનાવવા, તે માટલા બનાવે છે. અને તેનું સ્થળ છે હાઉસ એટલે ઘર. તે પોતાના ઘરે રહીને જ માટલા બનાવે છે. જો આ છે કુંભાર, તે પોતાના ઘરે રહીને જ પોતાનું કાર્ય કરે છે. એના પછી આપણે જોઈએ તો લોયર એટલે વકીલ. વકીલ શું કામ કરે છે? તો કે ફાઇટિંગ કેસીસ. બરાબર, જે કેસ હોય તે ખટલા લડવા. બરાબર, જે કેસ છે એ લડે છે. અને ક્યાંથી તે લડે છે? તો કે અદાલત, કોર્ટમાંથી તે કેસ લડે છે. તેનું પ્લેસ શું છે? તો કે કોર્ટ. પછી છે એન્જિનિયર. બરાબર, ઇજનેર. તેનું કામ છે માપણી કરવી, સ્કેલિંગ કરવું. એન્જિનિયર એટલે સ્કેલિંગ કરવું. અને તેનું સ્થળ છે ઓફિસ. તે ઓફિસમાં બેસીને સ્કેલિંગ એટલે માપણી કરે છે, નકશા બનાવે છે. બરાબર, આઠમું છે ફ્રૂટ સેલર. ફ્રૂટ સેલર એટલે ફ્રૂટ એટલે ફળ, અને સેલર એટલે વેચનાર. ફ્રૂટ વેચનાર, ફળ વેચનાર, તે શું કરે છે? તો કે સેલિંગ કરે છે. કેનું સેલિંગ કરે છે? તો કે ફ્રૂટનું, ફળનું. અને તેનું પ્લેસ એટલે કે સ્થળ કયું છે? તો કે માર્કેટ, બજાર. પછી છે નવમું છે કોબલર. કોબલર એટલે મોચી. અને તે કામ કરે છે મેન્ડિંગ શૂઝ. પગરખા સમા કરવા, તે પગરખા સમા કરવાનું કામ કરે છે. સો દુકાન. બરાબર, અને તે છે દુકાનમાં. તેનું સ્થળ છે દુકાનમાં રહીને તે પગરખા સમા કરવાનું કામ કરે છે. તો કે મોચી. ગાર્ડનર. ગાર્ડનર એટલે માળી. ગાર્ડનર એટલે માળી. અને તેનું કાર્ય છે વોટરિંગ પ્લાન્ટ્સ. જે બગીચામાં ફૂલ છોડ છે તેને પાણી પાવાનું અને તેનું ધ્યાન રાખવાનું કામ કોણ કરે છે? તો કે માળી. અને તેનું સ્થળ પ્લેસ કયું છે? તો કે ગાર્ડન. ગાર્ડનમાં રહીને જ તે પોતાનું કામ કરે છે. પછી છે પોસ્ટમેન એટલે ટપાલી. પોસ્ટમેન એટલે ટપાલી. ડિલિવરિંગ લેટર્સ, તેનું કામ શું છે? તો કે પત્રો પહોંચાડવા. બરાબર, ઘરે ઘરે પત્રો પહોંચાડવા. અને તેનું પ્લેસ, બરાબર, તે ક્યાં બેસે છે? તો કે ટપાલ કચેરીએ. તેની ઓફિસ હોય છે પોસ્ટ ઓફિસ, ત્યાં તે બેસે છે. અને ટપાલ જે આવે છે તે ડિલિવર કરવા ઘરે ઘરે જાય છે. પોલીસમેન એટલે પોલીસ. પોલીસિંગ શું કરે? કાયદો જાળવવું. પોલીસમેન છે એ આપણો બધાનું રક્ષણ કરે છે. અને તેનું સ્થળ છે પ્લેસ એટલે કે ક્યાં બેસે? તો કે પોલીસ સ્ટેશન. પ્લેયર એટલે ખેલાડી. એનું કામ છે રમવું. અને તે ક્યાં રમે? તો કે ગ્રાઉન્ડમાં. પ્લે ગ્રાઉન્ડ એટલે મેદાનમાં રમે છે. પછી છે ડાન્સર એટલે કે નાચવું, નર્તક કહેવાય. આપણે ડાન્સિંગ કરે છે, નૃત્ય કરે છે. અને તેનું સ્થળ છે ક્યાં નૃત્ય કરે? તો કે ભાઈ સ્ટેજ ઉપર છે, મંચ ઉપર છે, તે પોતાનું કર્તવ્ય દેખાડે છે. કોણ? તો કે ડાન્સર. સિંગર શું કરે છે? તો સિંગર એટલે કે ગાયો. તે ગાય છે. અને તે પણ સ્ટેજ ઉપર, તેનું સ્થળ પણ સ્ટેજ ઉપર છે. અને તે ગીત ગાઈને પોતાનું કામ કરે છે. બાર્બર છે. બાર્બર એટલે હજામ, આપણે વાણંદ પણ કહી શકીએ. તે કટિંગ હેર, વાળ કાપવાનું કામ કરે છે, દાઢી કરવાનું કામ કરે છે. અને તેની શું હોય? તો કે દુકાન હોય. પરીક્ષામાં પૂછાય કે ભાઈ બાર્બર છે, તેનું સ્થળ કયું છે? તો તમને ખબર હોવી જોઈએ શોપ. અને એનું વર્ક એટલે કામ શું છે? તો કે કટિંગ હેર, વાળ કાપવા. પછી છે કારપેન્ટર. એનું કામ શું છે? તો કે કારપેન્ટર એટલે સુથાર. અને એનું કામ છે ફર્નિચર બનાવવાનું. બરાબર, લાકડામાંથી તે અનેક જાતની વસ્તુઓ બનાવે છે, ફર્નિચર બનાવે છે. અને એની પણ, એનું સ્થળ ક્યાં હોય? તો કે એની પણ દુકાન હોય. પછી છે ડ્રાઈવર.
ડ્રાઈવર એટલે ડ્રાઈવર, ડ્રાઇવિંગ એ વ્હીકલ, શું કરે ડ્રાઈવર? તો કે ભાઈ વાહન ચલાવે, બરાબર. એનું કામ શું છે? તો કે વાહન ચલાવવાનું. અને એનું સ્થળ પ્લેસ કયું છે, ક્યાં હોય? તો કે રસ્તા ઉપર. વાહન ક્યાં ચલાવવાના હોય? તો કે રસ્તા ઉપર, બરાબર. તો આ હતું તમારું યુનિટ 5, બરાબર. આટલો જ ટોપિક લેવાનો છે અને તમારે આટલામાંથી જ પાકું કરવાનું છે અને આની પણ તમારે એક્ઝામ હશે.